જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી. પ્રક્રિયાના પ્રકારને દર્શાવતી એન્થાલ્પીને નામ, પ્રક્રિયાના પ્રકારને દર્શાવતી એન્થાલ્પીને નામ આપવું શું થાય? અનુકૂળ. જેમ કે દહન પ્રક્રિયા હોય તો કઈ એન્થાલ્પી કહેવાય? દહનની પ્રમાણિત એન્થાલ્પી, જેની સંજ્ઞા ડેલ્ટા એચ એન્થાલ્પીનું છે જ, પ્રમાણિત એટલે ઉપર ઝીરો આવે. અને પ્રક્રિયા માટે કમ્બેશન, કમ્બેશન એટલે દહન, દહન એટલે કમ્બેશન, કમ્બેશન પરથી શું આવ્યું? સી આવ્યું. દહન પ્રક્રિયાઓ સ્વભાવે કેવી હોય? એટલે ઉષ્મા છૂટી પડે એટલે ઉષ્માક્ષેપક કહેવાય. આ ઉદ્યોગોમાં રોકેટના કાર્યોમાં અને અગત્યના જીવનના તબક્કાઓમાં ઉપયોગી છે. દહનની પ્રમાણિત એન્થાલ્પીની વ્યાખ્યા આપી શકીએ કે જે પદાર્થનો એક મોલ અથવા તો એકમ જથ્થા દીઠ દહન પામે. ઓકે, દહનની પ્રમાણિત એન્થાલ્પીની વ્યાખ્યા કઈ રીતના અપાય? તો કે પદાર્થનો એક મોલ અથવા તો એકમ જથ્થા દીઠ દહન પામે ત્યારે બધા જ પ્રક્રિયકો અને નિપજો નિર્દિષ્ટ તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર. જ્યારે પ્રમાણ પદાર્થનો એક જથ્થો, એકમ જથ્થો અથવા તો એક મૂળ જથ્થો શું પામે અને એમાં પણ પ્રક્રિયકો અને નિપજો જે બનવાની છે એ કઈ અવસ્થામાં હોય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને કઈ એન્થાલ્પી કહેવાય? દહનની પ્રમાણિત એન્થાલ્પી. જેમ કે રાંધણ ગેસના સિલિન્ડરમાં, એલપીજી બોટલમાં મોટે ભાગે કયો ગેસ હોય? બ્યુટેન, બ્યુટેન C4 H10. એક મોલ બ્યુટેનના સંપૂર્ણ દહન માટે દરમિયાન કેટલી ઉર્જા છૂટી પડે? 2658 કિલો જુલ ઉષ્મા ઉત્પન્ન થાય. અને આપણે રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે લખીએ તો આવી રીતના થાય, C4H10 + O2 CO2 અને H2. મેં તમને કાલે પણ એક વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે હાઇડ્રોકાર્બનનું દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી મળે. એવું બોલ્યો તો હાઇડ્રોકાર્બન એટલે જેમાં કાર્બન અને હાઇડ્રોજન હોય તેવા જ સંયોજન. હવે ધ્યાન આપજો, અહીંયા 4 C છે ને, એટલે CO2 કેટલા મળે? 4. અને હાઇડ્રોજન કેટલા છે? એટલે પાણીના અણુ કેટલા મળે? 5. 5 × 2 = 10 થઈ ગયો ને. હવે ઓક્સિજન ગણો, 5 × 4 = 2 = 8. 8 × 5 પણ અહીંયા તો 2 હોય એટલે 13 મૂકો તો 13 × 2 = 26 થઈ જાય. એટલે એને કેટલા વડે ભાગી દીધા? આવડ્યું. આ પ્રક્રિયામાં શું થયું? એક મોલ પદાર્થનું દહન થવું જોઈએ. અહીંયા છેદમાં 2 લખવો જ પડશે, કારણ કે તમે અહીંયા જો 2 વડે ગુણી નાખો એટલે આ 2 થઈ જાય. તો અહીંયા દહન કેટલાનું થઈ ગયું પછી? 2 મોલ. એટલે જે દહન એન્થાલ્પી છે ન કહેવાય. આપણે વ્યાખ્યામાં ચોખ્ખું કીધું કેટલા મોલનું દહન થવું જોઈએ? 1 મોલનું. એટલે એ વખતે જે ઉષ્મા છૂટી પડે એટલે અહીંયા શું આવે? માઇનસ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આ જ પ્રમાણે ગ્લુકોઝનું દહન કરવામાં આવે. શાનું દહન કરવામાં આવે? ગ્લુકોઝ એટલે C6H12, પાછો હાઇડ્રોકાર્બન છે એટલે વધતા શું મળે? CO2 અને પાણી, બરાબર. 6 કાર્બન અહીંયા એટલે 6 CO2 મળ્યા. હાઇડ્રોજન કેટલા? એટલે 2 હાઇડ્રોજન થઈ ગયા. આ 6 ઓક્સિજન અને આ 6 × 2 = 12 ઓક્સિજન, એટલે 6 × 12 18 માં 6 આવી ગયા. બાકી કેટલા? કેટલા મૂકવા પડે? શું મૂકવા પડે? પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર થયો કેટલો છે? -2802 kJ/mol. આપણા શરીરમાં ખોરાકમાંથી ઉર્જા પેદા કરે, ખોરાકમાં ગ્લુકોઝ હોય અને ઉપરના સમીકરણ પ્રમાણે ખોરાકમાંથી આ ઉર્જા શું થતી હોય છે? શરીરમાં પેદા થાય છે, જેમાં આ જ પ્રમાણે દહનની પ્રક્રિયાઓ હોય છે. જો કે અંતિમ નિપજો શ્રેણીબદ્ધ જટિલ જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં ઉત્સેચકો પણ સમાવિષ્ટ થતા હોય છે તેને અંતે મળે છે. ઘણી બધી ઉત્સેચક પ્રક્રિયકો થાય અને પછી જ અંતિમ પ્રક્રિયાઓ મળતી હોય, એ જટિલ છે. નોર્મલી આપણે એવું કહી શકીએ કે તો ખોરાકમાં રહેલા ગ્લુકોઝનું દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ વધતા શું મળે? પાણી. બધા જોડે શું મળે? ઉર્જા આપણે શક્તિ તરીકે કામ કરીએ છીએ. જેમ કે તમે અંદરથી કોયડો આપી રહ્યો છો, સમજાવું. એક મોલ બેન્ઝીનનું દહન કરવાનું છે. હવે બેન્ઝીન એટલે ખાસ અણુસૂત્ર તમારે યાદ રાખવું પડશે, C6H6. હવે જો દહન કરવાનું એટલે શું? એટલે શું મળે? કેટલા કાર્બન, કેટલા હાઇડ્રોજન, થઈ ગયું. ઓક્સિજન કેટલા? 3. અને આ 6 × 2 = 12. શું મૂકો અહીંયા? સમીકરણ આવડી ગયું બનાવતા. તો દહન પછી આપણને શું મળે? CO2 અને H2. હવે એ વખતે કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે? 3267 કિલોજુલ ઉષ્મા મુક્ત થાય છે. એટલે પેલું જે સમીકરણ લખ્યું હતું ને એના માટે તમે આવું લખી શકો, ડેલ્ટા એચ સી બરાબર -3267 કિલોજુલ. કેમ માઇનસ લખ્યું? ઉષ્માક્ષેપક ઉષ્મા ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે. બેન્ઝીનની સર્જન એન્થાલ્પી કેટલી છે?
એ ગણવાની છે. સીઓ ટુ અને એચ ટુ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે આપેલી છે. હવે જો આપણે ઘણા બધા પ્રક્રિયા સમીકરણ આમાં ઇન્વોલ્વ કરવા પડશે, આગળના જે બધા સર્જન એન્થાલ્પીના કોન્સેપ્ટ છે ને એ પણ આમાં લાવવા પડશે. સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા શું ભણ્યા હતા? એક મોલ પદાર્થનું જથ્થો એના તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી બને તો શું કહેવાતું હતું? એ પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર થાય એને શું કહેતા હતા? સર્જન એન્થાલ્પી. તો બેન્ઝીન, બેન્ઝીન એટલે C6H6 ને એક સામાંથી બને, કાર્બન અને હાઇડ્રોજનમાંથી. તો જોયું 6 કાર્બન અને 6 હાઇડ્રોજન લીધા, એ વખતે ડેલ્ટા એચ કેટલો છે એ આપણે શું કરવાનું છે? શોધવાનું બેન્ઝીનની સર્જન એન્થાલ્પી. પણ આપણને પ્રક્રિયા કઈ આપેલી છે? બેન્ઝીનના દહનની. તો બેન્ઝીનના દહનની આ પ્રક્રિયા મેં લખી હતી આવડા, એ માટે ડેલ્ટા એચ સી શું આપેલું છે? -3267 કિલોજુલ પર મોલ. એટલે સુધી ક્લિયર? પણ જોડે તમને હિન્ટ આપેલી છે સીઓ ટુ ની સર્જન એન્થાલ્પી અને પાણીની. તો સીઓ ટુ ની સર્જન એન્થાલ્પી એટલે શું? C+O2 શું બન્યું? એ માટે સર્જન એન્થાલ્પી આપેલી છે. સર્જન એટલે ફોર્મેશન, ફોર્મેશન એટલે ડેલ્ટા એચ એફ આપેલું છે. અને એવી રીતના પાણીની સર્જન એન્થાલ્પી આપેલી છે. હા કે ના? હવે તમારી જોડે ત્રણ સમીકરણ થયા, 1, 2 અને 3. આ ત્રણ માંથી તમારે કેટલા સમીકરણ બનાવવાનું છે? 1. અને કયું? ઉપર. આ થયો હેસનો નિયમ. હેસનો નિયમ અલગ અલગ તબક્કામાં થાય તો દરેકની એન્થાલ્પીમાં થતા ફેરફારનો સરવાળો કેટલી કુલ એન્થાલ્પી આપે. હવે ધ્યાન આપજો તમે શાંતિથી, હોને? ફરી એક વખત હું અહીંયા પ્રક્રિયા સમીકરણ લખું. C6H6+15/2O2 શું બન્યું હતું? 6CO2 બન્યું હતું. પછી સીઓ ટુ નું આપણે બન્યા હતા C1½O2 કન્વર્ટ્સ. ઓકે, 1½O2 નહીં હોય, બરાબર? ચલો, કારણ કે અહીંયા આખે બંને બે વપરાઈ ગયા ને, અને એચ H2+1½O2 શું બની ગયું? પદાર્થ એક મોલ બનવો જોઈએ. હવે આપણે મેઇન સ્થાની સર્જન એન્થાલ્પી જોઈતી હતી બેન્ઝીનની, અને બેન્ઝીનની સર્જન એન્થાલ્પી એટલે આપણે 6 કાર્બન + 6 હાઇડ્રોજન ના આવે, 3H2 બરાબર. શું મૂકવું પડશે? 3H2. 6 હાઇડ્રોજન કઈ રીતના મળે? 3H2 થી. એટલે આપણે અહીંયા મૂકીશું 3H2. તો સામે શું મળે? આપણે આ પ્રક્રિયા લાવી છે, ક્લિયર? આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને. એટલે આપણે શું કરીશું? ઉપરની પ્રક્રિયામાં જોઈશું. આપણે C6H6 કઈ બાજુ જોઈએ છે? એરોની જમણી બાજુ, જમણી બાજુ, બરાબર. તો આને બદલી નાખો, લખો અહીંયા CO2+3H2 કન્વર્ટ C6H6+15/2O2. આવડી ગયું સમીકરણ બદલી નાખ્યું. હવે જો ડાબી બાજુ શું જોઈએ છે? કાર્બન, કાર્બન જોઈએ છે ને. તો આ રહ્યું કાર્બન વાળું, કાર્બન + O2 શું બને? ઓકે, 6CO2 બરાબર. આટલા સુધી ક્લિયર? કાર્બન + O2 શું બને? કારણ કે કાર્બન કઈ બાજુ જોઈએ છે? ડાબી બાજુ, એટલે ડાબી બાજુ રાખ્યો. હાઇડ્રોજન પણ કઈ બાજુ જોઈએ છે? ડાબી બાજુ. તો આ સમીકરણ ક્લિયર? નો ડાઉટ? હવે તમારે શું કરવાનું છે? કાર્બન કેટલા વાપરવાના છે? 6 મોલ 6 મોલ 6 મોલ 6 વડે ગુણી રાખ્યો. હાઇડ્રોજન કેટલા મોલ વાપરવાના છે? 3 મોલ 3 મોલ 3 મોલ 3 વડે ગુણી રાખ્યો. કોઈ ડાઉટ નથી ને? ઓકે, આ ત્રણેયનો સરવાળો કરો તો આ 6CO2 ડાબી બાજુ, આ 6CO2, આ 3H2 ડાબી બાજુ, 3H2. કોઈ ડાઉટ હવે નથી? હવે ઓક્સિજન ઓક્સિજન ઉડે એવું છે, પણ સરળ જ્યાં સુધી સરવાળો કરો નહીં ત્યાં સુધી નહીં. એટલે 6 કાર્બન આવી ગયા, વત્તા 3H2, વત્તા 6O2, વત્તા ઓકે, આ બાજુથી શું બચ્યું? હે, હજુ વાર છે, એવી રીતે નથી કરવાનું. C6H6+15/2O2 પછી આ તો બધે ઉડી ગયા ને. હવે આ O2 ના 6 મોલ છે, આ કેટલા મોલ છે? 3/2, 6+3/2, 6² × 3 આ બીજું કઈ ને, 15/2 O2, 15/2 O2. ઉડી ગયું, આવી ગયું આ સમીકરણ, આવ્યું.
આગે ના હા હવે આપણે જે મેઇન કરવાનું હતું એનો મતલબ કે આ ત્રણનું સંકલન કરીને આપણે આ બનાવ્યું, મતલબ કે આ જે પ્રક્રિયા છે આ ત્રણ તબક્કામાં થાય છે, એટલે કે આ ત્રણમાં જે એન્થાલ્પી ફેરફાર થયો એનો કુલ સરવાળો કરો એટલે આનો એન્થાલ્પી ફેરફાર મળી જાય. કયો નિયમ? હેસનો નિયમ. કયો નિયમ? ચલો આનો એન્થાલ્પી ફેરફાર આપણે શું કરેલ છે, દહન એન્થાલ્પી તમને આપેલી છે, બોલો ડેલ્ટા સી એચ એવું લખેલું હશે, દહન એન્થાલ્પી તમને આપેલી છે અંદર, સંખ્યા સાથે પણ મેચ કરજો, શું છે -32/67. આ પ્રક્રિયા એવી ને એવી કોપી મારેલી છે ને, એટલે અહીંયા શું આવશે -32/67 ફિક્સ છે. ક્લિયર થઈ ગયું એટલે સુધી? હવે જો આમાં તમને સીઓ ટુ ની સર્જન એન્થાલ્પી સંખ્યામાં જો સીઓ ટુ ની સર્જન એન્થાલ્પી ડેલ્ટા એફ એચ કેટલું? -393. પણ એને તમે અહીંયા કેટલા વડે ગુણેલું છે, એટલે તમારે 6 × −393.5 કરવાનું. આવડ્યું એટલા સુધી? ચલો પછી પાણીની સર્જન એન્થાલ્પી -285.83 આપેલું છે, પણ એને કેટલા વડે ગુણ્યું? 3 × −285. એટલે આનો જે જવાબ આવે, આનો જે જવાબ આવે, માઇનસ માઇનસ છે, આ પણ માઇનસ છે, દરેકનું શું થાય? સરવાળો. હવે અંદરથી સમજાવી દઉં, મારે ખાલી સ્ટેપ જ સમજાવવાનો હતો. પેલાને 6 વડે ગુણ્યું હતું, પેલાને કેટલા વડે ગુણ્યું હતું? 3, અને ઉમેરતા તમને શું મળ્યું હતું? આવું એમણે શું કર્યું, ખાલી બે જ સમીકરણોને ઉમેર્યા પેલા, બરાબર. પછી જે -232, ઓકે બીજી એક પ્રોબ્લેમ મેં અહીંયા ભૂલ કરી, તમે આ સમીકરણને કશું કર્યું હતું એવું નહોતું, તમે આ સમીકરણને ઉલટાવ્યું હતું, જોવો જો ઉલટાવ્યું હતું ને, એટલે માઇનસ હતું એ શું કરશે પ્લસ, એટલે આ પ્લસ માંથી આ બધા જે માઇનસ જવાબ આવશે ને એને શું કરીશું, બાદ કરીશું. એટલે જો સોરી આ જે સમીકરણ છે આ બેઓનો સરવાળો કરી દીધો, આ બેઓનો સરવાળો કર્યો આપણે સમજાવ્યું તેમ, પણ મેં તો ત્રણેયનો એક સાથે સરવાળો કર્યો હતો, આપણે બેનો જ સરવાળો કર્યો, અને પછી બેનો સરવાળો કરતા જે સમીકરણ મળ્યું ને એને પહેલા સમીકરણ સાથે શું કરશે, ઉલટાવીને, જો સમીકરણ બેને ઉલટાવ્યું, ઉલટાવીને એડ કર્યું તો જવાબ એટલો જ આવે. હવે જો આપણે જવાબને મેચ કરવા માટે અહીંયાથી સમજીએ, તો આ પ્લસ 3237 છે, તમે પહેલા 6 × −373.5 કરો, -2361 આવડ્યું એટલા સુધી, માઇનસ માં આવશે, અને આ કરો 285.83 × 3, આવડ્યું. હવે આ 3267 માંથી બે માઇનસ વસ્તુ બાદ કરો, તમારે શું કરવાનું, આખા દાખલામાં કદાચ પૂછે તો શું કરવાનું, પહેલા તમે આનું દહન પ્રક્રિયા લખશો, લખવાનું કે બેન્ઝીનની દહન પ્રક્રિયા, પછી લખવાનું કાર્બન ડાયોક્સાઇડની સર્જન પ્રક્રિયા, પછી લખવાનું પાણીની સર્જન પ્રક્રિયા, પછી લખવાનું કે બેન્ઝીનના દહનની પ્રક્રિયા ઉલટાવતા, પછી કાર્બન ડાયોક્સાઇડની સર્જન પ્રક્રિયાને 6 વડે ગુણતા, પાણીની સર્જન પ્રક્રિયાને 3 વડે ગુણતા, એટલે આવી ગયું કે ના, બરાબર. પછી આ જે મળ્યું ને એને તમે 1, 2, 3, 4 નંબર આપ્યો હોય તો 4, 5, 6 આવશે, 4, 5, 6 નો સરવાળો કરતા, મેં જે આવી રીતના લખ્યું ને સાથે એવી રીતના લખશો એટલે નીચે પેલી પ્રક્રિયા આવી જશે. પછી અહીંયા જે ગુણાકાર ને ભાગાકાર સમજાવ્યું હતું, જે ગુણાકાર ને સરવાળો સમજાવ્યો નીચે કરી દેવાનો, જવાબ શું આવી ગયો, આવી જાય ને, ક્લિયર. એવું છે. બીજું પરમાણ્વીયકરણ એન્થાલ્પી, કઈ એન્થાલ્પી છે, તો ડાયહાઇડ્રોજનના પરમાણ્વીયકરણમાં નીચેનું ઉદાહરણ લઈએ આપણે, એચ ટુ માંથી શું બનવું, બેચ, એચ પરમાણુ હતો ને એમાં, સોરી એચ અણુ હતો, શું હતો, અણુ, અણુમાંથી શું બનાવી દીધું, પરમાણુ. આ પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર થાય એને કયો એન્થાલ્પી કહેવાય, પરમાણુય એન્થાલ્પી, બરાબર, એટોમાઇઝેશન એન્થાલ્પી. જેમ કે એચ ટુ માટે કેટલું છે, 435 કિલોજુલ પર મોલ. હવે જે થિયોરીમાં તમે ઉદાહરણ આપવા છો એ કમ્પલસરી યાદ રાખવાના, અને થિયોરીમાં જે ઉદાહરણ આપવાનું છે એની વેલ્યુ પણ સાચી લખવી પડશે,
આપણે જોઈ શકીએ કે ડાયહાઇડ્રોજનના એચ બંધ તૂટશે, અણુ હતો અણુના બંધ તૂટશે અને એટલા માટે શું મળશે, બે એચ પરમાણુ. આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર, જે પરમાણુ એન્થાલ્પી ડેલ્ટા એચ એ તરીકે ઓળખાય છે, તેને એક મોલ બંધને સંપૂર્ણપણે તેના પરમાણુને વાયુમય કલામાં તોડવા માટે એન્થાલ્પી ફેરફાર છે. એક મોલ પરમાણુને વાયુમય કલામાં તોડવા માટેનો એન્થાલ્પી ફેરફાર. ડાયહાઇડ્રોજન ઉપર દર્શાવેલા પ્રમાણે દ્વિઅણુની બાબતમાં પરમાણ્વીયકરણ એન્થાલ્પી બંધ વિયોજન એન્થાલ્પી પણ કહેવાય. ડાયહાઇડ્રોજન દ્વિઅણુની બાબતમાં જે પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે એને કઈ એન્થાલ્પી કહેવામાં આવે છે, બંધ વિયોજન એન્થાલ્પી કહેવામાં આવે છે. અને પરમાણ્વીયકરણ એન્થાલ્પી અન્ય ઉદાહરણ પણ આપીએ તો આવી રીતના થાય. જો સીએચ ફોર, એમાંથી ચાર પરમાણુ હાઇડ્રોજનના બની ગયા અને એક પરમાણુ કોનો બની ગયો, સીનો. તો આમાં પણ બંધ તૂટ્યા ને, બંધ તૂટ્યા એટલે બંધ તોડવાની આ એન્થાલ્પીને વિયોજન એન્થાલ્પી પણ કહેવાય. વિયોજન એ તોડવું, છૂટા પાડવું. અને એ વખતે એન્થાલ્પી કેટલી આવી, 1665 કિલો જુલ પર. નોંધો કે નિબંધોમાં માત્ર શું છે, કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ કયા કલામાં છે, વાયુમય કલામાં. તો હવે આ જે પ્રક્રિયા છે ને, સોડિયમ ઘન સ્વરૂપમાં, એમાંથી સોડિયમ વાયુ સ્વરૂપમાં લઈ આવો તો પણ કઈ પ્રક્રિયા કહેવાય, પરમાણ્વીયકરણ એન્થાલ્પી. અને પરમાણ્વીયકરણ એન્થાલ્પીને શા માટે દર્શાવે છે, ડેલ્ટા એચ એ, એનું પણ કેટલી એન્થાલ્પી છે, 108.4 કિલો જુલ. પણ બધી એન્થાલ્પીના મૂલ્યો પ્રયોગો પરથી નક્કી થાય, એનો કોઈ રૂલ નથી. એન્થાલ્પીના મૂલ્યો માટે તો કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. આપણે ઉદાહરણ આપી આપીને સમજાવીએ છીએ. પહેલા એચ ટુ માટે સમજાવ્યું, એટલે કે એચ એચ પરમાણુ વચ્ચે બંધ હતું. પછી સી એચ ફોર માટે સમજાવ્યું, એટલે અલગ અલગ પરમાણુ વચ્ચે બંધ હતા, સી એચ સી એચ સી એચ એવી રીતના. પછી વાયુરૂપ સ્વરૂપ હતા ને બધા, એટલે ઘનમાંથી વાયુવાળું પણ સમજાવ્યું. આ કિસ્સામાં પરમાણ્વીય એન્થાલ્પી કોના જેટલી રહે, કેમ ખબર છે, આ પ્રક્રિયાનું નામ પરમાણ્વીયકરણ કહેવાય. અને આ જ પ્રક્રિયાનું નામ ઘનમાંથી વાયુ સ્વરૂપમાં જવું એટલે ઉર્ધ્વપાતન કહેવાય. ખબર છે, ઘનમાંથી સીધું વાયુમાં, એટલે કઈ પ્રક્રિયા, ઉર્ધ્વપાતન. એટલે બંને એન્થાલ્પી કેવી રહે, સરખી. બંધ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી એટલે તમને શબ્દ સમજીને સાંભળીને સમજાઈ જશે કે બંધ તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી. રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક બંધની રચના બંધને તોડવાને શું કરે છે, બંધની રચના અને તોડવાને સાંકળે છે. અમુક બંધ બનશે, અમુક બંધ શું થશે, તૂટશે. બંધ તોડવા શાની જરૂર પડે, અને બંધ બને ત્યારે ઉર્જા શું થાય, આ પ્રક્રિયાને ઉષ્માને, આ પ્રક્રિયાની ઉષ્માને રાસાયણિક બંધનના બનવા અથવા તૂટવા સાથે શું કરી શકાય, ગણી શકાય. રાસાયણિક બંધ સાથે સંકળાયેલ એન્થાલ્પીના ફેરફારના સંદર્ભમાં બે પર્યાયો ઉષ્મા ગતિશાસ્ત્રના ઉપયોગમાં લેવાય છે. અને આ બે પર્યાયો કયા છે, તો એક છે બંધ વિયોજન એન્થાલ્પી અને બીજું છે સરેરાશ બંધ એન્થાલ્પી. આ પર્યાયોને દ્વિપરિમાણીય અથવા બહુપરિમાણીય અણુના સંદર્ભમાં ચર્ચીએ. તો પહેલી વાત કરીએ દ્વિપરિમાણીય અણુઓ. નીચેની પ્રક્રિયા લઈ જેમાં એક મોલ ડાયહાઇડ્રોજન, એક મોલ વાયુના બંધોને તોડવામાં આવ્યા, જેમ કે એચ ટુ છે, આ શું છે, અણુ, એના બંધોને તોડવામાં આવ્યા એટલે શું મળ્યું, બે એચ પરમાણુ મળ્યું. તો જે એન્થાલ્પી મળી એને કેટલી મળી, આગળના જેટલી જ છે ને. પહેલા આપણે આ જ ઉદાહરણ લીધું હતું, પણ ત્યાં આપણે શું વાત કરતા હતા, ખબર છે, અણુમાંથી પરમાણુમાં જવું, એટલે પ્રક્રિયાનું નામ શું આપ્યું, પરમાણ્વીય એન્થાલ્પી. શું નામ આપ્યું, વસ્તુ એ જ છે, અણુમાંથી પરમાણુમાં ક્યારે ગયા, જ્યારે એચ એચ વચ્ચેનો બંધ. એટલે આપણે હવે પ્રક્રિયામાં ફોકસ બદલીને શું બોલીએ છીએ, બંધ વિયોજન એન્થાલ્પી, બંધ તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી. એટલે અમુક પ્રક્રિયાઓ કોમન થઈ જાય અને જવાબ એનો એ જ રહે. આ પ્રક્રિયામાં સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર એચ બંધ એચ ની કઈ એન્થાલ્પી છે, વિયોજન એટલે બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા. બંધ વિયોજન એન્થાલ્પી એક મોલ વાયુમય, હવે જો વ્યાખ્યામાં ધ્યાન ખાસ ધ્યાન આપજો, એક મોલ શબ્દ તો આવે જ છે. બંધ વિયોજન એન્થાલ્પી એટલે એક મોલ વાયુમય સહસંયોજક સંયોજનના એક મોલ સહસંયોજક બંને તોડીને નિપજોને, જ્યારે આ બધા પ્રક્રિયા સમીકરણ લખ્યું છે ને એન્થાલ્પી ફેરફાર, ત્યારે બધાને વાયુમય રાખીએ છીએ. ખાસ જોયું તમે, જ્યાં જ્યાં જવાબ તમે વાયુમય આવે, એટલે વાયુમય કલામાં મેળવવા માટે તોડવા દરમિયાન આપેલો એન્થાલ્પી અથવા તો ઉર્જાનો ફેરફાર અથવા એન્થાલ્પીનો ફેરફાર. નોંધો કે ડાયહાઇડ્રોજનની પરમાણ્વીયકરણ એન્થાલ્પીના ફેરફાર જેટલી જ છે. બંધ વિયોજન એન્થાલ્પી કોના જેટલી મળી, હાઇડ્રોજન માટે, પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેટલી. આ બધા જ દ્વિપરમાણ્વીય અણુઓ માટે સાચું છે. જેમની બંધ વિયોજન એન્થાલ્પી પરમાણ્વીયકરણ એન્થાલ્પી હોય એ કોના માટે સાચું છે, દ્વિપરમાણ્વીય અણુઓ. જેમ કે તો સીએલ સીએલ વચ્ચે એક બંધ હોય તો સીએલ ટુ માંથી સીએલ બનાવવું, એટલે અણુમાંથી પરમાણુ બનાવવું. અથવા તમે એવું કહો કે સીએલ સીએલ વચ્ચેનો બંધ તોડી નાખ્યો, બંને સરખું જ થાય ને. એટલે એમની બંધ વિયોજન એન્થાલ્પી પણ 242 અને
પરમાણ્વીય એન્થાલ્પી પણ 242, એ જ વસ્તુ ઓટુના કિસ્સામાં. પણ હા, ઓટુના કિસ્સામાં હવે થોડુંક બદલાઈ શકે, જોકે આમ તો સાચું જ કહેવાય, બંધવિયોજન એન્થાલ્પી એ જ તમારી પરમાણ્વીય એન્થાલ્પી થશે, કારણ કે કિસ્સો કયો છે, દ્વિપરમાણ્વીય, બે પરમાણુ સરખા હોય ને તો આ વસ્તુ થાય, બરાબર. તો ઓટુમાંથી ઓ બનવું, બે ઓ બનવા એટલે કે બે અણુ બનવા, સોરી અણુમાંથી પરમાણુ બનવા, અથવા તો બંનેના બંધ તોડી નાખવા, એ માટે કઈ એન્થાલ્પી કહેવાય, બંધવિયોજન. કેટલી ઉર્જા જોઈએ, એટલા સુધી થઈ ગયું. અને આ સેન્ટેન્સ ખાસ યાદ રાખીશું, દ્વિપરમાણ્વીય અને દ્વિપરમાણ્વીય અણુઓ કોને કહેવાય, જેમાં બંને પરમાણુ કેવા હોય, સરખા, જેમ કે એચ ટુ સીએલ ટુ ઓ ટુ, એચ એચ પરમાણુ, ઓ ઓ પરમાણુ અને ઓ ટુ પરમાણુ, ઓ પરમાણુ સીએલ પરમાણુ, ઇન્શોર્ટ સીએલ ટુ સીએલ સીએલ. તો એવા જ કિસ્સામાં કોણ સરખું થાય, પરમાણ્વીયકરણ એન્થાલ્પી કોના જેટલી થાય, બંધ વિયોજન એન્થાલ્પી. પણ જો એવું ના હોય અને અણુઓ કેવા હોય, પરમાણુઓ કેવા હોય, બહુઆણ્વીય, તો બંધ વિયોજન એન્થાલ્પી એક જ અણુમાં જુદા જુદા બંધ માટે પણ કેવી હોય, જેમ કે બહુ પરમાણુઓ અણુઓમાં આપણે કોને ધ્યાનમાં લઈએ, સીએચ ફોર માં ટોટલ કેટલા બંધ, ચાર સીએચ બંધ થાય ને, એટલે આ એક બંધ ને તોડવા માટે અહીંયા જે ઉર્જા આપવી પડે એ જ ઉર્જા અહીંયા આપવી પડે, કે ના, તો ના, કે આપણે સમજીશું કેમ. તેની પરમાણુય પ્રક્રિયાઓ માટે એકંદરે ઉષ્મા રાસાયણિક સમીકરણ નીચે પ્રમાણે આપી શકાય. પહેલા જો સી એચ ફોર માંથી આપણે સી અને ચાર એચ બનાવ્યા, તો બંધ એન્થાલ્પી કેટલી મળી, ઓકે પહેલા સોરી માય મિસ્ટેક, પરમાણુય એન્થાલ્પી કેટલી મળી, કારણ કે એટોમાઇઝેશન છે ને પરમાણુય, આ સમીકરણ આગળ પણ ભણ્યા, યાદ છે સી એચ ફોર કેટલું આવ્યું, 1665 કિલોજન પર, આમાં આપણે બધા જ ચાર બંધ બંધ લંબાઈમાં અને ઉર્જામાં કેવા છે, જો કે દરેક વ્યક્તિગત સીએચ બંધને નીચેના તબક્કામાં તોડતા જરૂરી ઉર્જા કેવી પડે છે, જો પહેલો બંધ તોડ્યો એચ દૂર થયો એટલે અહીંયા શું રહ્યું, કેટલી ઉર્જા જરૂર પડી, એટલે હવે ફરી બીજી દોડવા માટે 427 ની જરૂર પડવી હોય ને, પણ ના, એના કરતા વધુ, 439, પાછું સીએચ ટુ થઈ ગયું, હવે સીએચ ટુ માંથી પાછું સીએચ એચ કરો, એક બંધ હજુ તોડો, તો હજુ એક બંધ તોડો, તો બધાનો સરવાળો કરો તો પેલું મળે, આવડ્યું. આવા કિસ્સામાં આ પરમાણુય એન્થાલ્પી છે અને આ કઈ એન્થાલ્પી છે, બંધ વિયોજન. તો પરમાણુય અને બંધ વિયોજન સરખા થતા નથી, કારણ કે કેસ કયો છે, બહુ પરમાણુય, બહુ આણ્વીય, ઓકે. પણ જો દ્વિ આણ્વીય પરમાણુ હોય તો બંને કેવું થાય, સરખું થાય, યાદ રહી ગયું ને. આવા કિસ્સામાં સીએચ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી લેવામાં, બીજી એક વસ્તુ આપણે બંધ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરીએ, તો હવે તમે શું કહેશો, સર આને બંધ એન્થાલ્પી ગણું, આને ગણું, આને ગણું, આને ગણું, બધી તો અલગ અલગ છે, તો આપણે શું કરીએ, ચારેનો સરવાળો કરીને ચાર વડે ભાગવું પડે, એટલે ચારેનો સરવાળો કરો તો કેટલો આવે છે, અને કેટલા વડે ભાગ્યું, એટલે બંધ એન્થાલ્પી કેટલી આવી, પરંતુ પરમાણ્વીય એન્થાલ્પી કેટલી હતી, 1665. આ મિથેનમાં સીએચ બંધ એન્થાલ્પી 416 કિલો જૂલ પર મોળ છે. એ પણ જણાવ્યું કે સરેરાશ સીએચ બંધ એન્થાલ્પી એક સંયોજનમાંથી બીજા સંયોજનમાં જતા થોડીક, એટલે કે થોડીક પ્રમાણમાં વધુ નહીં, પણ થોડીક તો શું થાય છે, બદલાય છે. જેમ કે સીએચ થ્રી સીએચ ટુ સીએલ અને સીએચ થ્રી એનોટોમાં નેસના નિયમનો ઉપયોગ કરીને બંધ એન્થાલ્પીને આપણે શું કરી શકીએ, એનો મતલબ કે અહીંયા જો સીએચ બંધ તોડવો પડશે તો આપવી પડતી ઉર્જા, અને અહીંયા સીએચ બંધ તોડવો હોય તો આપવી પડતી ઉર્જા અલગ અલગ છે. કેમ અલગ અલગ છે, બંને પરમાણુ પણ કેવા છે, અલગ અલગ, એક સંયોજનમાંથી આપણે બીજા સંયોજનમાં જઈએ તો બંધ એન્થાલ્પી પણ શું થાય, બદલાય. કેટલાક એકલ બંધ અને કેટલાક બહુબંધની બંધ એન્થાલ્પીના મૂલ્યો કોઠામાં આપેલા છે, જો કે આપણે કોઠા કરવાના નથી. આ પ્રક્રિયા એન્થાલ્પી ઘણી બધી ઉપયોગી રાશિ છે, કારણ કે તે જૂના બંધનું તૂટવું અને નવા બંધનું રચાવવું માંથી ઉદ્ભવે છે. જો આપણી જુદી જુદી બંધ એન્થાલ્પી જાણતા હોઈએ તો વાયુમય કલામાંથી પ્રક્રિયકના એન્થાલ્પીનું શું કરી શકીએ, પાક ગઠન અથવા તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા એચઆર વાયુમય કલાના પ્રક્રિયકોને નિપજોના બંધ એન્થાલ્પી સાથે શું કરી શકીએ, જેમ કે માનો કે ડેલ્ટા એચઆર એટલે શું, તો કે આપણે આગળ ભણ્યા હતા તેમ પ્રક્રિયા એન્થાલ્પી, પ્રક્રિયા એન્થાલ્પી થી ચાલુ કર્યું હતું. પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું, તો કે નિપજોની એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પી, આપણે અહીંયા શું લખ્યું, પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો ઓછા નિપજોની એન્થાલ્પીનો સરવાળો, કારણ કે હવે એન્થાલ્પી નહીં પણ જોડે કયો શબ્દ આપેલો છે, બંધ.
સમજાઈ ગયું? આ સંબંધ ખાસ કરીને કેવો છે? વધારે ઉપયોગી છે જ્યારે આપણે ડેલ્ટા એચ એફ ના એટલે કે સર્જન એન્થાલ્પીના મૂલ્યો પ્રાપ્ય હોય નહીં ત્યારે આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ? બંધ વિયોજન એન્થાલ્પીને. કોને ધ્યાનમાં લઈએ છીએ? બંધ વિયોજન એન્થાલ્પીને. પ્રક્રિયાનો ચોખ્ખો એન્થાલ્પી ફેરફાર એટલે ઉર્જાનો જથ્થો છે જે પ્રક્રિયકોના બંધને તોડવા માટે જરૂરી ઉર્જામાંથી અને નિપજોના બંધોને તોડવા માટે જરૂરી ઉર્જામાંથી બાદ કરતા મળતી ઉર્જા જેટલો છે. પ્રક્રિયકોને બંધ તોડવા હોય તો જે ઉર્જા આપવી પડે એને બંધ એન્થાલ્પી કહેવાય. કોના માટે? અને નિપજોના બંધ તોડવા હોય તો આપવી પડતી જે ઉર્જા છે એને શું કહેવાય? બંધ એન્થાલ્પી. કોના માટે? એ બંનેની વચ્ચેનો તફાવત એટલે તમારી શું? પ્રક્રિયાની એન્થાલ્પી. આવ્યું? પ્રક્રિયાનો ચોખ્ખો એન્થાલ્પી ફેરફાર એટલે ઉર્જાનો એવો જથ્થો કે જે પ્રક્રિયકોના બંધ તોડવા માટે જરૂરી ઉર્જા અને નિપજોના બંધોને તોડવા માટે જરૂરી ઉર્જામાંથી શું કરતા મળે છે. યાદ રાખો કે આ સંબંધ આશરા પડતો છે અને જ્યારે બધા જ પદાર્થો જેમ કે પ્રક્રિયકો અને નિપજ વાયુમય અવસ્થામાં હોય ત્યારે જ શું ઠરે છે, નહીં તો વ્યાજબી ઠરતો. હવે કોઈક વખત પ્રક્રિયાઓ દ્રાવણમાં થતી હોય, શામાં થતી હોય, તો કઈ એન્થાલ્પી આવે? દ્રાવણની એન્થાલ્પી. પદાર્થના દ્રાવણની એન્થાલ્પી એ એન્થાલ્પી ફેરફાર છે જ્યારે એક મોલ પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે. એક મોલ પદાર્થ દ્રવ્યનો જે જથ્થો છે એને ક્યારે ઓગાળવામાં આવે? એક મોલ જથ્થાને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી એ કયો ફેરફાર છે? એન્થાલ્પી ફેરફાર છે. જે પદાર્થને દ્રાવકના અનંત જથ્થામાં ઓગાળવામાં આવે અને જ્યારે આયનો વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ કેવી હોય ત્યારે મળેલો શું છે? એન્થાલ્પી ફેરફાર. સોલ્વેશન એન્થાલ્પી. દ્રાવણની એન્થાલ્પી એટલે શું? તો કે અનંત મંદને. અનંત મંદન એટલે એની સાંદ્રતા કેવી હોવી જોઈએ? ખૂબ ઓછી. એટલે કે દ્રાવકનું પ્રમાણ વધારે અને દ્રાવ્યનું પ્રમાણ ઓછું ત્યારે જે પદાર્થ દ્રાવકના અનંત જથ્થામાં ઓગાળવામાં આવે એટલે કે દ્રાવકમાં અનંત જથ્થો લઈને દ્રાવ્યનો નાનકડો પદાર્થ શું કરવામાં આવે? નાનકડા જથ્થામાં પદાર્થ ઉમેરવામાં આવે અને આયનો વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ કેવી થાય અને એ કિસ્સામાં જે મળતો એન્થાલ્પી ફેરફાર હોય તેને દ્રાવણની એન્થાલ્પી કહેવાય. ત્યારે આયનીય સંયોજનો દ્રાવકમાં શું થાય? ઓગળે. ત્યારે આયનો તેના સ્ફટિકમાં અથવા સ્ફટિક લેટિસમાંના ક્રમબદ્ધ સ્થાનને શું કરી દે? જેમ કે NaCl જોયું હતું આપણે બધા ગોઠવાયેલા હોય ક્રમબદ્ધ, હવે એને પાણીમાં નાખો એટલે એ NaCl માં પોતાના સ્ફટિકના સ્થાન શું કરી દે? છોડી દે અને Na+ અને Cl- ધન અને ઋણ આયન બને. હવે તેઓ દ્રાવણમાં વધુ મુક્ત હોય છે પણ આ આયનોનું દ્રાવક યોજક એટલે કે પાણી દ્રાવક હોય તો જલ્યકરણ શક્તિ તે સમય સાથે થાય છે. આમ આયનીય સંયોજન AB માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધ્યાન આપજો. AB માંથી પહેલા શું થાય? તો કે આયનો બને A+ B-, અને AB માંથી આ આયનો બનવાની જે એન્થાલ્પી ફેરફાર છે એને કઈ એન્થાલ્પી કહેવાય? લેટાઇસ એન્થાલ્પી. અને પછી પાણીમાં મૂકો એટલે આ આયનો જે વાયુ સ્વરૂપે હતા એ કયા સ્વરૂપે થઈ જાય? જલ્ય થઈ જાય. એક્યુ મતલબ જલ્ય. તો એ કઈ એન્થાલ્પી આવે? દ્રાવણની એન્થાલ્પી મળે. તો AB ની પાણીમાં દ્રાવણમાં એન્થાલ્પી, સોલ્યુશન એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી અને આયનની જલ્ય એન્થાલ્પી ની પસંદ કરેલા મૂલ્યો પરથી શું કરી શકાય? જો આપણે જોયું તેમ ડેલ્ટા એચ દ્રાવણ જોઈતું હોય તો લેટિસ વત્તા શું કરવું પડે? હાઇડ્રેશન એટલે જલ્યકરણ. આવડ્યું એટલા સુધી? મોટાભાગની આયનીય સંયોજનો માટે ડેલ્ટા એચ સોલ્યુશન એટલે કે દ્રાવણ માટે ધન હોય છે. કેવું હોય? અને ધન એન્થાલ્પી ફેરફાર એટલે સરસ ઉષ્મા શોષક. આમ વિયોજન પ્રક્રિયા કઈ પ્રક્રિયા થશે? ઓકે, બીજું એક તો આ તો ધન હોય છે અને બીજું વિયોજન પણ કઈ હોય? ઉષ્મા શોષક. આથી ઘણા બધા ક્ષારોની પાણીમાં દ્રવ્યતા તાપમાનના વધારા સાથે શું થાય? ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે એને ઉર્જા લેવાની જરૂર છે. અને ઉર્જા ક્યારે મળે? નહીં, જ્યારે આપણે તાપમાનમાં શું કરીએ એટલે તાપમાનના વધારા સાથે દ્રાવણમાં દ્રવ્યતા વધે. વિચાર કરો, પાણી વધતા ખાંડ, જેમ ગરમ પાણી લો ને એમ ઝડપથી ઓગળે, ખબર છે? ચા અને સરબત, ચા ગાળ્યા પછી ખાંડ બાકી રહે ના, પણ સરબત ગાળ્યા પછી દેખાય કારણ
ઠંડુ, તાપમાન ઓછું. સમજાઈ ગયું હવે તાપમાન વધે એમ દ્રવ્યતા કેમ વધે છે? જો લેટિસ એન્થાલ્પી ઘણી વધારે હોય તો સંયોજન ઓગળશે નહીં. શા માટે? ફ્લોરાઇડ સંયોજનો અનુરૂપ ફ્લોરાઇડ સંયોજનો કરતા ઓછા દ્રવ્ય હોય છે, કારણ કે એમની દ્રવ્યતા એન્થાલ્પી, દ્રાવણ એન્થાલ્પી કેમ ઓછી હોય છે? તો લેટિસ એન્થાલ્પીના કારણે. જો બે એન્થાલ્પી આવે દ્રવ્યતા એન્થાલ્પીમાં, એક લેટિસ એન્થાલ્પી આવે અને બીજું જલ્યકરણ આવે, તો બંનેમાંથી કોઈ એક ઓછું હોય તો દ્રાવણની એન્થાલ્પી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એન્થાલ્પી ફેરફારોની માત્રાનો અંદાજ બંધ ઉર્જા એટલે કે એન્થાલ્પી અને લેટિસ એન્થાલ્પી એટલે કે લેટિસ ઉર્જાના કોષ્ટકનો ઉપયોગ કરીને શોધી શકાય. હવે આપણે લેટિસ એન્થાલ્પી સમજીએ. કઈ એન્થાલ્પી સમજીએ? તો આયનીય સંયોજનોની લેટિસ એન્થાલ્પી, જ્યારે આયનીય સંયોજનોના એક મોલ તેના આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજન પામે, જેમ કે આપણે જોયું હતું એ બી હતું, એમાંથી એ પ્લસ બી માઇનસ એવું કરી દીધું ને, એટલે એક મોલ સંયોજનના આયનો એક મોલ આયન સ્વરૂપે મળે. આયનીય સંયોજનોના એક મોલ તેના આયનોમાં કયા અવસ્થામાં? વાયુ અવસ્થામાં વિયોજન પામે ત્યારે થતું જે એન્થાલ્પી ફેરફાર છે એને કઈ એન્થાલ્પી ફેરફાર કહેવાય? લેટિસ એન્થાલ્પી ફેરફાર કહેવાય. બોલો, આટલા સુધી કોઈ ડાઉટ છે? નથી ને? હવે જે સમજાયેલી થિયોરી છે પાછી સમજાવવાની છે. જેમ કે એનએ પ્લસ સીએલ માઇનસ આયનીય પદાર્થ છે, એમાંથી એક મોલ એનએ પ્લસ સીએલ માઇનસ કયા સ્વરૂપે મળ્યો? વાયુ સ્વરૂપે મળ્યો. તો આ પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર થાય એને લેટિસ એન્થાલ્પી કહેવાય. કેટલું છે? પ્રયોગ 788 કિલો જુલ પર મોલ. પ્રયોગ દ્વારા લેટિસ એન્થાલ્પી સીધી રીતે નક્કી કરી શકાતી નથી, એટલે આપણે આડકતરી રીતનો ઉપયોગ કરીએ છીએ. અને આ આડકતરી રીતને આપણે શું નામ આપીએ છીએ? એમાં અલગ અલગ પ્રક્રિયાઓને ધ્યાનમાં લેવાની છે. ધ્યાન આપજો પહેલા. તો એને ઘન હોય, ઘનમાંથી શું બને? વાયુ, એટલે ઉર્ધ્વપાતન થયું, ઉર્ધ્વીકરણ થયું, એટલે સબ્લિમેશન એટલે ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન એન્થાલ્પી આવી ગઈ. મૂલ્ય યાદ રાખવું પડશે, બોન એબર ચક્રવાળું પૂછાય ને. તો પછી વાયુમાંથી શું બનાવવાનું? આયન. તો વાયુરૂપ એક મૂળ તત્વ એક મૂળ આયનમાં રૂપાંતર પામે ઇલેક્ટ્રોન ગુમાવીને, તો આને કઈ એન્થાલ્પી કહેવાય? મૂલ્ય છે 496 કિલો જુલ પર મોલ. પછી સીએલ ટુ જે હોય ને એ સીએલ ટુ સ્વરૂપે અણુ સ્વરૂપે હોય, અણુમાંથી સામાન લઈ જવો પડે પરમાણુમાં, એટલે કઈ એન્થાલ્પી કહેવાય? અણુમાંથી પરમાણુમાં જવાનું. દ્વિઅણુ છે ને, દ્વિઅણવીય છે, દ્વિઅણવીય છે એટલે બંધ વિયોજન અથવા કો અથવા પરમાણુવીય કો બંને સરખું, એટલે બંધ વિયોજન એન્થાલ્પી કીધી. પણ એક મોલ હોય તો વધારે, પણ અહીંયા એક મોલની જગ્યાએ કેટલું છે એટલે અડધી હોય. બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પીની કેટલી હોય? અડધી. ટોટલ 242 છે, એટલે અડધી કેટલી થઈ ગઈ? 121 થઈ ગઈ. ત્રીજો સ્ટેપ આવડી ગયો. હવે જે સીએલ વાયુ સ્વરૂપે છે ને એને સાના સ્વરૂપે મેળવવાનું? સીએલ માઇનસ એટલે ઇલેક્ટ્રોન મેળવ્યો. આ એન્થાલ્પીને કઈ એન્થાલ્પી કહેવાય? એના માટે આવડી ગયો એટલે સુધી. પહેલા આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે આપણે ધોરણ આપણે ચેપ્ટર નંબર 3 માં શીખી ગયા. ખરેખર તે આપણી અને ઉષ્માગતિ શાસ્ત્રમાં લેવામાં આવેલા છે અને અગાઉના આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રોન બંધુત્તાના પર્યાયોને બદલે હવે તેમનો ઉપયોગમાં લેવામાં આવે છે. પહેલા શું કહેવામાં આવતું હતું? આયનીકરણ એન્થાલ્પી જગ્યાએ આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જગ્યાએ શું કહેવામાં આવતું? બરાબર, એમનું તમને નીચે આપેલું છે સમજણ કે આયનીકરણ ઉર્જા એટલે શું. તો કે આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રોન બંધુત્તાના નિરપેક્ષ શૂન્યએ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું, નિરપેક્ષ શૂન્ય તાપમાને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું અને અન્ય કોઈ તાપમાને પ્રક્રિયકોને નિપજો ઉષ્માધારિતતાને ગણતરીમાં લેવામાં આવતા હતા એ વખતે. જો જેમ કે વાયુરૂપમાંથી ધન આયન બન્યો એટલે આયનીકરણ એન્થાલ્પી, અને વાયુરૂપમાંથી ઇલેક્ટ્રોન મેળવીને શું બન્યું? એમ માઇનસ એટલે કઈ એન્થાલ્પી. અને જો તાપમાન ટી હોય તો આવી રીતના કોઈ તાપમાન માટે પહેલા તો ઝીરો તાપમાને કેટલી એન્થાલ્પી ફેરફાર હતો અને પછી ઝીરોથી ટી તાપમાનમાં ઉષ્માધારિતતાને ધ્યાનમાં લઈને શું કરવામાં આવ્યું? સંકલન. એના આધારે તમને ટી તાપમાને શું મળતી હતી? એન્થાલ્પી. જો કે આ કોઠો જે છે ને લગભગ જાણકારી માટે છે, હું ધ્યાન આપતા નહીં, પણ જો સમજી લો આમાં પાછું સીપીસીવી આવે અને સીપીસીવીના મૂલ્યો 5/r અને -5/r આ પ્લસ ક્યારે અને માઇનસ ક્યારે? આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન ગુમાવો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઇલેક્ટ્રોન એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે એટલે પ્લસ માઇનસ થઈ ગયો. આવી રીતના આમાં ડેલ્ટા એચ આયનીકરણ એન્થાલ્પી જોઈતી હોય તો અહીંયા આયનીકરણ ઉર્જા ઈ ઝીરો લેવામાં આવતી હતી, એમાં શું મેળવવામાં આવતું હતું? 5/5 આરડી. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ હોય તો શું કરવામાં આવતું હતું? માઇનસ ઇલેક્ટ્રોન બંધુત્તા. ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પીની જગ્યાએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જગ્યાએ શું લેવામાં આવતું હતું?
ઇલેક્ટ્રોન બંધુત્તા અને આ માઇનસ લેવામાં આવ્યું. સમજાઈ ગયું? જો કે આને છોડીને આપણે પાંચમા તબક્કા પર જઈએ કે હવે આપણને એન એ પ્લસ સીએલ માઇનસ આયન મળી ગયા છે, બંને ભેગા થશે તો શું બનશે? આ જે બધા તબક્કા છે ને અહીંયા બોન હેબરમાં બતાવેલા છે ચક્રમાં. જો આપણે ક્યાંથી ચાલુ કર્યું હતું? એન એ થી ને, હા કે ના? તો આ રહ્યું, જો એન એ એસ વન બાય ટુ સીએલ ટુ, આ તો એવું ને એવું આવ્યું. એન એ એસ એમાં ફરી ગયું ગેસમાં, સબ્લિમેશન ઉધ્વપાતન ઉધ્વીકરણ પ્રક્રિયા. પછી એન એ ગેસ છે એ એન એ પ્લસમાં ભરી ગયો એટલે આયનીકરણ આયોનાઇઝેશન, બરાબર. પછી આ સીએલ ટુ ગેસ છે, વન બાય ટુ સીએલ ટુ હતું ને, એમાંથી સીએલમાં ફરી ગયું એટલે વન બાય ટુ સીએલ ટુ માંથી સીએલમાં ફરવું એટલે અણુમાંથી પરમાણુમાં જવું એટલે બંધ વિયોજન એન્થાલ્પી થયું. પછી સીએલ જે છે એમાં ફર્યું સીએલ માઇનસમાં, સીએલ સીએલ માઇનસમાં ફર્યું એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થયું. હવે અહીંયાથી જોજો, એને ને ઘનમાંથી વાયુમાં, વાયુમાંથી આયનમાં, અને પછી સીએલ ને હા અણુમાંથી પરમાણુમાં, આ ત્રણ પ્રક્રિયામાં તમારે ઉર્જા આપવી પડી, બરાબર. એટલે બધા એરા ક્યાં છે? પણ જે પેલો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે તો ઉર્જા ગુમાવશે એટલે નીચે ગયા. હવે આ બંને આયનો પાછા એન એ પ્લસ સીએલ માઇનસ, જો એન એ સીએલ બનાવશે એટલે પાછી ઉર્જા ઓછી થશે ને, ઉર્જા ઓછી થશે જો સંયોજન કેવું થશે સ્ટેબલ, એટલે એ પણ નીચે તરફ ગયું. અને બીજું અહીંયા આ એન એ વધતા સીએલ ટુ એ પણ શું છે? અણુઓ છે, આ અણુઓ પ્રક્રિયા કરશે એટલે એનએસીએલ બનશે, એમાં પણ ઉર્જા છૂટી પડે છે એટલે એ પણ કઈ ગયું નીચે તરફ. જેમાં ઉર્જા આપવી પડે ઉપર તરફ, જેમાં ઉર્જી છૂટવી પડે નીચે તરફ. ક્લિયર થયું એટલે સુધી? હવે આ જે ચક્ર છે એને કયું ચક્ર કહેવાય? બોન હેબર ચક્ર. આ ચક્રની અગત્યતા એ છે કે ચક્રની ફરતે એન્થાલ્પીનો ફેરફાર ટોટલ કેવો થઈ જાય. જો તમારે લેટિસ એન્થાલ્પી શોધવી હોય, કઈ એન્થાલ્પી શોધવી હોય? લેટિસ એન્થાલ્પી શોધવી હોય તો ત્રણ પ્રક્રિયાઓ જે તમે ઉપર તરફ લીધી હતી એન્થાલ્પીનો સરવાળો 108.4, પછી 495.6 અને 121, આ ત્રણનો સરવાળો જુઓ અહીંયા છે, વત્તા બીજો કયો સરવાળો? આ વાળો, બરાબર. આ પણ ઉપર લઈ લીધું એટલે ટોટલ આ નીચેની લાઇનથી લઈને ઉપરની લાઇન સુધી ઉર્જાનો ફેરફાર મળી ગયો, બરાબર. પણ હવે આપણે શું જોઈએ છે? આની આ જોઈએ છે ને, એટલે હવે આટલું નીચે આવવું પડશે, આટલું નીચે આવવું પડશે, એને માઇનસ કરો. આપેલું છે માઇનસ, હા કે ના? એટલે તમને મળી ગયું લેટિસ એન્થાલ્પી 788. એટલે એનએસીએલમાંથી એક મોલ સંયોજનમાંથી, આયનીય સંયોજનમાંથી એક મોલ આયનો કયા સ્વરૂપે? વાયુ સ્વરૂપે મેળવવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે એમાં એન્થાલ્પી ફેરફાર, એને લેટિસ એન્થાલ્પી કહેતા હતા. ટોટલ થઈ ગઈ 788 કિલો જુલ પર મોલ. જે આંતરિક ઉર્જા 2RT કરતા કેવી છે? ઓછી. ઓકે, આ 2RT એટલા માટે કીધું કે ડેલ્ટા NgRT આવે, યાદ છે? ડેલ્ટા NG એટલે વાયુરૂપ મોલ, વાયુરૂપ તત્વનો મોલમાં ફેરફાર. અને વાયુમાં બે મોલ હતા, જ્યારે સામે એક પણ વાયુરૂપ મોલ હતો નહીં, નિપજોમાં બે મોલ હતા, પ્રક્રિયકમાં એક પણ નહોતા, એટલે 2 - 0. જવાબ શું આવ્યો? આમાં મૂકો ને તો પણ કેટલું આવે? હવે આપણે લેટિસ એન્થાલ્પીની વાત કરીએ તો આપણે જેમ ભણ્યા તેમ હોવડા, દ્રાવણની એન્થાલ્પી એટલે લેટિસ એન્થાલ્પી વત્તા જલ્યકરણ એન્થાલ્પી. હવે તમને લેટિસ એન્થાલ્પી કેટલી મળી અને જલ્યકરણ એન્થાલ્પી કેટલી મળી? -784. આ ક્યાંથી આવ્યું? કોઈ માહિતીમાંથી. 700 આપણે લેટિસ એન્થાલ્પી કેટલી રાખી હતી? 788. અને જલ્યકરણ એન્થાલ્પી કેટલી મૂકીએ? 784. ઓકે, તો બાદ જવાબ આવ્યો શું? 4. ક્લિયર? હવે અહીંયા 788 કેમ નહીં આવી? તો આપણે ગણતરી કરી હતી ને 788, એ છે. ક્લિયર થઈ ગયું એટલે સુધી? NaCl નું વિલયન ઘણી ઓછા અથવા તો ઘણી ઓછી ઉષ્માના ફેરફાર સાથે શું થયેલું છે? સંકળાયેલ છે.